શિવની સ્તુતિ કરતા અમારા ચારણ કવિ રાજવા લખે છે, બે કડી લઈએ પછી આગળ દોર વધારી. આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા, શંકર ઉમાના સાહેબા કરજો ભેર દાદા ભોળિયા. સૌરાષ્ટ્રની નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી એવી ધરતીની અમીરાત, એવી આ ધરતીની ધરોહર કચકાઠિયાવાડની. અમર ગાથાઓમાં એક મને ગમતો પ્રસંગ છે. અમરેલીની પાસે વાંકિયા કરીને ગામ આલગા વાળો કાઠી દરબાર એમ કહેવાય છે કે ત્રી ત્રી વર્ષ સુધી જેમને બારવટું ખેડેલું. અમરેલીનો કાઠી દરબાર ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને બારવટું ખેડેલું અને ગાયકવાડ સરકારે માંગ સાથે બોલાવી સોનાની તલવાર અર્પણ કરી અને બારવટું પૂરું પાડ્યું એવો કાઠી દરબાર. ચારે દીકરાઓને એક દિવસ બોલાવી અને એમ કીધું કે મારી દ્વારકાની જાત્રાએ જવું છે, રવિશંકર ગોરને બોલાવો. દીકરાએ જઈ અને ભૂદેવને બોલાવ્યા, શુભ સોગડિયો જોયો, દ્વારકાની જાત્રાએ જવું છે એ વાત સાંભળી અને કાઠિયાણીએ આખી રાતના ઉજાગરા કરી અને ટીમણ તૈયાર કર્યા.
કાઠી દરબાર ઘોડે ચડી અને હાલતો થયો એમાં એક કોથળીમાં રાણી સાહેબ રોકડા રૂપિયા હો નાખ્યા અને એમ કાઠિયાણીને એમ થયો કે રસ્તામાં જરૂર પડે તો દરબારને વાપરવા થાય એ હો રૂપિયાની કોથળી પેટારો ખોલી અને ગાદલા ગોદલા મૂકવામાં કોથળી પેટારાની અંદર રહી ગઈ પોતાને મનમાં એમ થયું કે મેં ખડિયામાં નાખી દીધી ઘોડે ચડી અને રાજપૂત હાલતો થયો એટલે કાઠિયાણીએ કીધું જાઓ દરબાર કાળિયા ઠાકરના પગમાં પડી દ્વારકાધીશના દર્શન કરી મા ગોમતીમાં નાહી અને પાપનું પ્રાચિત કરી અને વેલા આવી આવજો જવેરચંદભાઈ મેઘાણી એમ લખે છે કે અમરેલીથી હાલતા હાલતા કાઠી દરબાર ત્રીજા ચોથા દિવસની સંધ્યાએ દિયાચમવાનું ટાણું છે બરડાની ધરતીમાં પૂગ્યા સિંહલી ગામના પાદરમાંથી અલગાવાળો કાઠી દરબાર નીકળે છે એને એમ થયું અજાણો પ્રદેશ છે રાતવાચો કરવો છે પણ સંતો કવિઓ અને બારોટોના જ્યાં ઉતારા હોય ત્યાં ઉતરવું છે સિંહલી ગામના પાદરમાં આવીને એટલું કીધું અલગાવાળે દરબારે કે ભાઈ કોઈ મોઢવાડિયા મેરનું ઘર હોય તો ઉતારો કરવો છે અલગાવાળો કાઠી મારું નામ છે દ્વારકાની જાત્રાએ જાઉં છું સિંહલી ગામના સોરામાંથી 20 જુવાનો ઉતરીને એમ કીધું દરબાર ઘોડા નીચે ઉતરો આખું ગામ મોઢવાડિયા મેરનું જ છે હવે અલગાવાળો કાઠી દરબાર વિચાર કરે કે આમાં કોને ઘરે જવું અને કોને ઘરે ન જવું પણ ચતુર વરણે એને રસ્તો કાઢી લીધો એને એમ કીધું કે કવિ બારોટ અને ચારણોના જ્યાં ઉતારા હોય ત્યાં મારે ઉતરવું છે એમાં રામલાની 9 વર્ષની ઉંમર એક વડીલે એમ કીધું કે રામલા તારે ત્યાં મહેમાન આવ્યા છે અને રામલો જનેતાના ઉદરમાંથી સંસ્કૃતિના ઘૂંટડા લઈ અને ધાવીને મોટો થયો હોય ઘોડાને લગામ પકડી અને રામલે એટલું કીધું હાલો બાપુ અમારે ઘીરે ડેલીએ જઈને એટલું કીધું મા આપણે ત્યાં મહેમાન આવ્યા છે મહેમાન શબ્દો ગામડા તો જાગ્રત હતા ને ભાઈ સબુત્રાન છોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય વાવ મજાસ મજાના હોય દૂધ ગીતના ખજાના હોય ગાય ગોવાળને ગાંડા હોય ધણકૂટને વળી પાડા હોય હય હુતારને મોચી હોય વાળંદ કુમારને ગાંચી હોય રસ્તા કાચા પાકા હોય હેરિયે હેરિયે નાકા હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય રૂપની ધરતી નારી હોય જેની આંખું તેજ કટારી હોય એ પાદરની પનિયારી હોય પછી લાલ શરબની મારી હોય આંગણું લીપેલ ઘૂપેલ હોય આંગણ તુલસીનો ક્યારો હોય ત્યાં સંતોનો ઉતારો હોય હેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય સિંહલી ગામના પાદરમાં મૂળું મોઢાને ડેલીએ કાઠી દરબાર ઘોડો ઊભો રાખ્યો ભાઈ અને રામલે એટલું કીધું મા મહેમાન છે એ અમારા દુલા કાક લખે છે નિર્ભાઈ કહેલું thank you.
ચિંતા મળી મારે ઘેર મહેમાન આવ્યા માનો જણો વીર આવ્યો હોય એમ માકીભાઈ બેરાની રાજી થી આવો બાપુ ખવાક મનની તળાઈ છે ઢોલિયાને માથે પાથરી મૂળું મોઢવાડિયો મોટો માણસે ગામતરે ગયો છે ઘરે નથી સુલે લાપસી ના આંધણ મૂક્યા ઝવેરચંદ મેઘાણી મેઘાણી સુવર્ણ અક્ષરે લખે છે કે કાઠી દરબાર જમવા બેઠા અને બાજુમાં માકીબાઈ માં મેરાણી આગ્રહ કરી કરીને પીરે હતી તીરી ત્યારે દ્રશ્ય એવું લાગતું હતું હેતાળ માં જેમ દીકરાને જમાડતી હોય દરબારના આખા દિવસનો થાક થાકી ગયેલા અને એક જ નીંદરમાં હવાર પડ્યું હવારમાં દ્વારકાની જાત્રાએ નીકળવું એની પહેલા આજે પણ આપણે રિવાજ છે દીકરાના હાથમાં કાંઈક વિવેક કરો બાળકના હાથમાં એટલું એટલે એટલું કીધું માકીબેન ઓલો ખડીયો લઈ આવજો એ જે ખડીયો મૂક્યો તો એ માકીબેને ખડીયો આલગાવાળા કાઠી દરબારના હાથમાં દીધો અને કાઠીએ ખડીયો ખોલી અને જોયું તો 100 રૂપિયાની કોથળી નહોતી આપ પીટ્યો દરબાર ઉપર ઓ 100 રૂપિયાની કોથળી કાઠિયાણી કીધું તું ગામાં નાખી છે કેમ થયો છે ક્યાં ભૂલાઈ ગયે છે કાઠી દરબાર વિચારમાં પડ્યા અને મનોમન માકીબાઈ માં મેરાની વાત જાણી ગયા વટે માળગું છે ખર્ચી ખુશ થઈ ગયા છે મારો પતિ ઘેરે નથી એમાં મૂંઝાણા છે કઈ એટલે બાજુમાં જઈને કીધું બાપુ જે મનમાં મૂંઝવણ હોય કેજો અને ન કયો તો મારા એકના એક દીકરા રામલાના સોગંદ છે તો કે નાના બેન એવું કાંઈ નથી તો કે નહીં બાપુ તમારા મનમાં જે વાત હોય ન કયો ને તો મારા એકના એક દીકરા રામલાના સોગંદ છે ત્યારે કાઠી દરબાર એટલું બોલ્યો બેન 100 રૂપિયાની કોથળી આ થેલામાં હતી ક્યાં ભૂલી ગયો વિચાર કરું છું વિચાર કરજો મિત્રો એ કોથળી તો ન્યા એના ઘરે પટારા ઉપર પડી રહેતી પણ રસ્તો કરી દીધો માખીબાઈ એટલું કીધું બાપુ તમે તો હોઈ ગયા હતા મારો પતિ ઘેરે નહોતો મારા ગામનો એક અડધી રાતે મજૂરી આવીને એટલું કીધું આઈમાં મારે મારી બેનને તેડવા જાવું મારા પાસે પૈસા નથી તમે ઉસીના 100 રૂપિયા લાવો ને મેં તમારા ખડિયામાં જોયા હતા બાપુ મેં એને આપી દીધા મને એમ થયું અટાણે આનો વ્યવહાર હાંચવી લઈ સવારે તો દરબારની ગમીન્યાથી લઈ આવી અને આપી દીધી બાપુ મેં લીધા છે આ અમીરાત આ નેક આ ટેક અને ધર્મની પાણે પાણે વાત એ બજારમાં જઈ શેઠને ત્યાંથી 100 રૂપિયા ઉછીના લઈ ખીનખાપી કોથળીમાં નાખી અને કાઠી દરબારને હાથમાં દે ન દે એ પહેલા તો કાઠી આલગાવાળા કાઠી દરબારનો દીકરો ઘોડું લઈને પૂકી ગયો ત્યાં બાજુમાં ઘોડું ઉભું રાખીને એટલું કીધું બાપુ તમે નીકળી ગયા પછી મારી માએ કીધું કે 100 રૂપિયાની કોથળી પટારા ઉપર તારા બાપુ ભૂલી ગયા ગમે ત્યાં ગોતી પુગાળનગર શું કરશે આલગાવાળો કાઠી દરબાર વિચાર કરે છે માકીબાઈમાં દ્રૌપદીની આબરુ કૃષ્ણ એ રાખી એવો તો મહાભારતમાં દાખલો છે પણ કૃષ્ણની આબરુ દ્રૌપદીએ રાખી એવો તો કોક જ દાખલો હોય માથે તો મારી ઇજ્જત રાખી આ 100 રૂપિયા તારા કાપડામાં અને મૂળું મોઢાના વજ્જોમાં આલગાવાળા કાઠી દરબારના વજ્જોમાં આજે પણ મામેરું લેશે સિહલીના પાદરમાં આ જીવતા જાગતા દાખલા છે અને ઈ મેઘાણી બરડાની પરિક્રમા કરવા માટે નીકળેલા ને બરડાના ગામડાના ઢેલીમાં મેરાણી પાહીથી અને રઢિયાળી રાતના ચાર ભાગ ગીતના લખ્યા છે એમાંનું મને ગીત ગમે છે બરડો બોલ્યો છે ઝવેરચંદભાઈ મેઘાણીએ ઈ ઢેલીમાં ડોહીમાં પાહીથી અને ગીત લખ્યું હા કે આભમાં
પહેલા દીકરી હારે જાતી ત્યારે દીકરીને માથામાં નાખવા માટેના તેલની એક ટુંબડી મગાવવામાં આવતી અમદાવાદ અમદાવાદ બાજુથી બીજ મગાવવા અમે 6 મહિના પહેલા બેન દીકરીના લગ્ન હોય ત્યારે ટુંબડી તૈયાર કરી અને કરિયાવરમાં આપતા કે અમદાવાદી
હવે છેલે બે કડી માં મોગલની ગાય અને પછી બાપુને રજૂ કરું.